સેન્ટ ઝેવિયર્સ ઈ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું રૂચિતા જોશી. આજે તમને ધોરણ 8 માં આવતું સંસ્કૃત ભણાવીશ. આપણે સૌથી પહેલા વંદના 1 ભણ્યા. બીજી વાર આપણે મળ્યા ત્યારે વ્યાકરણ ભણ્યા. તેમાં વ્યાકરણમાં વર્તમાનકાળ પરસ્મય પદીના પ્રત્યયો સમજ્યા. હવે આજે આપણે ચિત્રપદાની 1 અને 2 ભણીશું. સૌથી પહેલા તો ચિત્રપદાની ભણતા પહેલા પાઠમાં આવતા અગત્યના 3 વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. 3 બાબતો. એક તો તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્રપદાની 1 આપ્યું છે. જ્યારે આપણે પાઠ ભણીએ છીએ ત્યારે એ ચિત્રને આપણે ધ્યાનથી જોવાના છે કે આપેલા ચિત્ર નજીક છે કે દૂર છે, અને એ ધ્યાનથી જોઈશું. ચિત્ર જોયા પછી સમજાય છે કે ઘણા ચિત્ર નજીક છે તો ઘણા ચિત્ર દૂર છે. આમ આ પાઠમાં દૂરના ચિત્ર છે કે નજીકના ચિત્ર છે તે સમજીશું અને આપેલા વાક્યનો અનુવાદ કરીશું ગુજરાતીમાં. એના પછી આ પાઠની અંદર કેટલાક સર્વનામ આપેલા છે તે સર્વનામને સમજવાનું છે અને એના પછી એનું ભાષાંતર કરીશું. ત્રીજી અને અગત્યની વાત, જ્યારે આપણે વાક્યનું ભાષાંતર કરીએ છીએ ત્યારે આપેલા નામ છે એ નપુંસકલિંગમાં છે, સ્ત્રીલિંગમાં છે કે પુલ્લિંગમાં છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ, આ 3 લિંગમાંથી કયા નામ છે તે સમજવાનું છે. આમ આ 3 બાબત ધ્યાનમાં રાખીને ચિત્રપદાનીમાં આપેલા વાક્યનું આપણે અનુવાદ કરીશું. તો સૌથી પહેલા તો ચિત્રપદાની એટલે શું, ચિત્રપદાની એટલે શું? તો ચિત્રપદાની એટલે ચિત્ર દર્શાવતા શબ્દ. આ પાઠમાં કેટલાક સર્વનામ આપેલા છે. પાઠ્યપુસ્તકમાં આપેલા સર્વનામ આપણે સમજીશું અને તે ક્યારે વપરાય એ સમજીશું. એશ, એશ એટલે કે આ સર્વનામ હંમેશા પુલ્લિંગ નામ સાથે જ આવે છે અથવા તો પુલ્લિંગ નામ પહેલા આવે છે. તેવી જ રીતે એશા, એશા એ સ્ત્રીલિંગ નામ સાથે જ આવે છે અથવા તો સ્ત્રીલિંગ નામ પહેલા આવે છે. સ, સ એટલે તે પેલો. સ નો મતલબ શું થશે? તે અથવા તો પેલો. દૂરના માટે વપરાશે સ એટલે તે પેલો. એ ક્યારે વપરાશે? તો જ્યારે પુલ્લિંગ નામ હોય છે ત્યારે, પુલ્લિંગ નામ સાથે વપરાય છે અથવા તો નામની પહેલા. એતત, એતત એટલે કે આ, નજીક માટે. અને ક્યારે વપરાશે? તો નપુંસક લિંગ હોય ત્યારે એતત સર્વનામ વપરાય છે. તત, તત એટલે તે, પેલું, દૂર માટે. તો એ નપુંસક લિંગમાં આવે છે. અહમ અને ત્વમ, અહમ એટલે હું, ત્વમ એટલે તમે. આ સર્વનામ ત્રણેય લિંગમાં સમાન રીતે વપરાય છે તેથી તે સર્વલિંગી વિશેષણ કહેવાય છે. અહમ એટલે હું, ત્વમ એટલે તું. આ સર્વનામ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, નામની પહેલા અથવા તો નામની સાથે આવે છે. સા સર્વનામ તે અથવા તો પેલી. સાનો મતલબ થશે તે પેલી. ક્યારે વપરાશે? સ્ત્રીલિંગમાં વપરાશે. હવે પાઠ્યપુસ્તકમાં ચિત્રપદાની 1 અને 2 ના પાઠ્યપુસ્તકમાં આપણે કયા કયા લિંગ આવેલા છે તે સમજીશું, કયા શબ્દ કયા લિંગમાં છે તે. તો પાઠમાં આવતા પુલ્લિંગ નામ, શુકહ કેવો પોપટ, પુલ્લિંગ નામ થયું. મયુરહ કેવો મોર, પુલ્લિંગ નામ. સ્વાનહ કૂતરો, ગજહ હાથી. આ બધા પુલ્લિંગ નામ છે એ ચિત્રપદાની 1 માં આવે છે. એના પછી સ્ત્રીલિંગી નામ, પાઠમાં આવતા સ્ત્રીલિંગી નામો. બાલિકા છોકરી, કેવી છોકરી. પ્રતિમા મૂર્તિ, કેવી મૂર્તિ. સચ્ચિકા એટલે કે ફાઇલ, કેવી ફાઇલ. ગીતા પૂજા એ બધી છોકરીઓનું નામ છે. તો આ બધા એ પાઠમાં આવતા સ્ત્રીલિંગી નામ છે. તો આપણે પુલ્લિંગી નામ જોયા, સ્ત્રીલિંગી નામ જોયા. હવે ત્રીજું, નપુંસક લિંગી નામો ચિત્રપદાની 1 અને 2 માં આવે છે તે સમજીએ. વાતાયાનમ એટલે બારી, દ્વારમ દરવાજો, પુસ્તકમ પુસ્તક, બસ્યાનમ બસગાડી. આ બધા નપુંસક લિંગી નામો છે. આમ ચિત્રપદાની 1 અને 2 જ્યારે તમે સમજો છો એનું અનુવાદ કરીશું ત્યારે આ 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે પાઠમાં આવતા સર્વનામ કયા છે, પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસક લિંગ એ સમજી અને આપેલા વાક્યનું આપણે અનુવાદ કરીશું ગુજરાતીમાં, ભાષાંતર કરીશું. ચિત્રપદાની 1. ચિત્રપદાની 1 માં એશહ એટલે આ, એશહ આ એ પુલ્લિંગ નામ સાથે આવે છે. ચિત્ર જોતા જ આપણને સમજાય છે કે ચિત્રની અંદર દૂર અને નજીકની વાત કરી છે. અહીંયા નજીકની વાત છે, આ દૂરના ચિત્રની વાત કરી છે. તો ચાલો પાઠનું અનુવાદ કરી આપેલા વાક્યનું ગુજરાતીમાં. એશહ શુકહ, આ પોપટ છે. સહહ મયુર, તે મોર છે.
બીજું ચિત્ર એષઃ શ્વાન આ કૂતરો છે સઃ સિંહ તે સિંહ છે એષઃ ગજઃ આ હાથી છે સ અશ્વ તે ઘોડો છે એષા નામ હંમેશા સ્ત્રીલિંગ નામ સાથે આવે છે એષા બાલિકા આ છોકરી છે સા એટલે તે દૂરનું ચિત્ર બતાવવા માટે સા પ્રતિમા તે મૂર્તિ છે એષા ઉત્પીટિકા ઉત્પીટિકા એટલે ટેબલ આ ટેબલ છે સા સચ્ચિકા તે ફાઇલ છે એના પછીનું ચિત્ર જોઈએ એષા ગીતા આ ગીતા છે સા પૂજા તે પૂજા છે એના પછીનું પાન નંબર 5 ઉપરનું ચિત્ર નપુસકલિંગની વાત છે એતત નપુસકલિંગ નામ સાથે આવે છે એતત એટલે આ એતત વાતાયાનમ વાતાયાનમ એટલે બારી આ બારી છે તત દ્વારમ તત એટલે તે દ્વારમ એટલે દરવાજો તે દ્વાર છે તે દરવાજો છે એતત પુસ્તકમ આ પુસ્તક છે તત ચિત્રમ તે ચિત્ર છે એના પછીનું ચિત્ર જોઈએ એતત બસયાનમ આ બસ છે તતત વિમાનમ તે વિમાન છે અહમ એટલે હું ત્વમ એટલે તું અહમ શિક્ષકઃ હું શિક્ષક છું ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે અહમ બાલિકા બાલિકા એટલે છોકરી હું છોકરી છું ત્વમ બાલિકા તું છોકરી છે અહમ યુવકઃ યુવાન યુવક એટલે હું યુવાન છું ત્વમ બાલકઃ તું છોકરો છે હવે ચિત્રપદાની બે નો અભ્યાસ કરીશું ચિત્રપદાની બે એતે એટલે આ બધા ઘણા બધા દૂર માટે તે એટલે તે બધા ચિત્ર જોઈએ અને એને અનુવાદ કરીએ વાક્યનું એતે ગજા એક હોય તો ગજ એક હોય તો ગજઃ અને એક થી વધારે છે તો ગજાઃ આ હાથીઓ છે એતે ગજાઃ આ હાથીઓ છે તે ગજાઃ તે હાથીઓ છે એતે શશકા આ સસલા છે તે સસકા તે સસલા છોકરી જે ચિત્ર બતાવ્યું છે એનાથી ઘણા દૂર છે બરાબર એટલે તે સસલા એના પછી નજીકની વાત કરી છે એ તે હંસા આ હંસો છે તે હંસા તે હંસો છે એતા હ અજાહ આ બકરીઓ છે તાહ અજાહ તે બકરીઓ છે એતાહ બાલિકાહ આ બાલિકાઓ છે તા મહિલાહ તે સ્ત્રીઓ છે એતા ચટકા આ ચકલીઓ છે એક થી વધારે છે એટલે ચટકાહ આ ચકલીઓ છે તા ચટકાહ તે ચકલીઓ છે એના પછીના સર્વનામ છે વયમ અને યુયમ વયમ એટલે અમે આપણે યુયમ એટલે તમે બધા વયમ શિક્ષિકાઃ અમે શિક્ષિકાઓ છીએ યુયમ સૈનિકાઃ તમે સૈનિકો છો વયમ બાલકા અમે છોકરાઓ છીએ યુયમ બાલકા તમે છોકરાઓ છો વયમ મહિલા અમે સ્ત્રીઓ છીએ યુયમ બાલિકા તમે છોકરીઓ છે તમે છોકરીઓ છો વિદ્યાર્થી મિત્રો ચિત્રપદાની એક અને બે નો આપણે અભ્યાસ કર્યો હવે તમારે હોમવર્કમાં સ્વાધ્યાય પોથીમાં
પાના નંબર 11 અને 12 એ હોમવર્કમાં તમારે સ્વાધ્યાય પોથીમાં કરવાનું છે. સ્વાધ્યાય પોથી તમે કઈ વાપરશો? ગાલા સંસ્કૃત સ્વાધ્યાય પોથી તમને ખબર જ છે, પણ છતાં તમે યાદ રાખો ગાલા સંસ્કૃત સ્વાધ્યાય પોથી જેનો નંબર છે J3133. સ્વાધ્યાય પોથીમાં તમે ચિત્રપદાની 1 અને 2 નું સ્વાધ્યાય કાર્ય સારા અક્ષરે લખશો. થેન્ક યુ.